25/5/2020 लेटेस्ट समाचार अपडेट जाणी लीए। ભાગેડો ઝાકિર નાઇકના ભંડોળ અંગે મોટો ખુલાસો, ભારત સામે રચ્યું નફરતનું ષડયંત્ર। આ સિરિયલ કિલિંગ મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ, પરંતુ આરોપીને નહીં થાય સજા। કોરોના વાયરસને લઈને ટ્રમ્પનો મોટો નિર્ણય, બ્રાઝિલથી આવનાર મુસાફરો લગાવે પ્રતિબંધ। કોરોનાથી મહારાષ્ટ્ર ખરાબ રીતે પ્રભાવિત, કેરળથી ફરી ડૉક્ટર અને નર્સ મોકલવાની અપીલ। કોરોનાથી બચવા માટે હોમિયોપેથીને મળી મોટી સફળતા, મહિનામાં ફક્ત 6 દિવસ ખાવાની રહેશે। શ્રમિકોને લઈને વિવાદ, યોગી આદિત્યનાથના નિવેદન બાદ રાજ ઠાકરેનું આવ્યું રિએક્શન। વડોદરામાં વધુ 18 કેસ નોંધાયા, આજે 12 લોકોને ડિસ્ચાર્જ કરાયા। લોકડાઉનનો લાભ ઉઠાવી બિલ્ડરે પાલિકાના પ્લોટમાં જ કરી માટેની ચોરી। ક્રિકેટર ઇરફાન પઠાણે સાદાઈથી ઘરે પરિવાર સાથે કરી ઈદની ઉજવણી। રાજકોટમાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ, કુલ આંકડો 97 ઉપર પહોંચ્યો। રાજકોટ પેટીએમથી ઓનલાઈન ચીટિંગ કરતી ઝારખંડની જમતારા ગેંગનો થયો પર્દાફાશ। માર મારનાર અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવા પાલ આંબલિયાએ પોલીસમાં કરી અરજી। સુરતમાં કોરોના વાયરસના 9 કેસ નોંધાયા, 1 વ્યક્તિનું મૃત્યુ। સુરતમાં સિક્યુરિટી ગાર્ડને માર મારવા બંને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા। આજથી ઘરેલુ વિમાન સેવા શરૂ, પણ સુરતથી દિલ્હી જનારી પહેલી ફ્લાઇટ જ રદ થઈ ગઈ। અમરેલીમાં વધુ 2 કેસ નોંધાયા, તો બોટાદ જિલ્લામાં કોરોનાની રી એન્ટ્રી। લોકડાઉનમાં ભૂલાઈ સમયના ઘરમાલિકે ભાડું નહીં ચૂકવાનું, ભાડુઆતને પરિવાર સહિત ઘરમાં પૂર્યો। અન્ય રાજ્યોમાંથી ગુજરાત આવનાર પ્રવાસીઓ પર સરકારે બહાર પાડી એડવાઇઝરી, ખાસ જાણો। મહારાષ્ટ્રમાં 1 દિવસમાં રેકોર્ડ 3,000 નવા કેસ અને સંક્રમિતો આંકડો 5,000ની ઉપર। 2 મહિના બાદ શરૂ થઈ વિમાન સેવાઓ, કેટલીક ફ્લાઇટ કેન્સલ, મુસાફરો અટવાયા। બ્રિટનમાં સપ્ટેમ્બર અને અમેરિકામાં નવેમ્બરમાં ખતમ થઈ જશે કોરોના। સિંગાપુર 10 દિવસ બાદ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મિડલ સીટનું બુકિંગ થશે નહીં, એસસી સુપ્રીમ કોર્ટ। કોરોના મહામારીને પગલે બદલાઈ ઈદની ઉજવણીનું રીત, નવા નિયમ સાથે ડોમેસ્ટિક એરલાઇન શરૂ, એરપોર્ટ પહોંચતા જ હોમ ક્વોરન્ટાઇન થવું પડશે। કોરોનાની કહેર, છેલ્લા 24 કલાકમાં 6,977 નવા કેસ અને 156 લોકોના મોત નિપજ્યા। ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીની પરીક્ષાઓ 25 જૂનથી લેવાશે। કોરોના વાયરસને પગલે ટ્રમ્પનો મોટો નિર્ણય, આ દેશમાંથી આવતા લોકો ઉપર, બ્રાઝિલથી આવતા લોકો ઉપર પાબંદી। ભાજપના પૂર્વ કાઉન્સિલર જયેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો। મહાન હોકી પ્લેયર અને પદ્મશ્રી સન્માનિત બાલવીર સિંહ સિનિયરનું નિધન। જમ્મુ કાશ્મીર સેના અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ, 2 આતંકવાદીઓ ઠાર મરાયા। લોકડાઉન વચ્ચે ઈદનો તહેવાર મનાવી રહ્યો છે દેશ, પીએમ મોદીએ આપી શુભકામનાઓ। 2 મહિનામાં ગોલ્ડ બોન્ડનું રેકોર્ડ બેટ વેચાણ, 54,000 રૂપિયા સુધી વધી શકે છે કિંમત।